ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? ભાઈ મજામાં. જુઓ ભાઈ, છઠ્ઠા ચેપ્ટરના બધા જ સૂત્રો રિવાઇઝ કરી કાઢીએ એટલે તમને દાખલા અને એમસીક્યુમાં તકલીફ ના પડે. ચલો સ્ટાર્ટ કરીએ ભાઈ. ચેપ્ટર નંબર 6 ભાઈ જોજો, વિદ્યુત ચુંબકીય પ્રેરણ. મસ્ત મજાનું ચેપ્ટર ભણ્યા ભાઈ આપણે. જોજો આ વિદ્યુત ચુંબકીય પ્રેરણ, અને ધ્યાનથી જોજો ભાઈ. આજે તમારું વિદ્યુત ચુંબકીય પ્રેરણ છે એમાં પહેલું જુઓ ભાઈ, ફેરેડેના પ્રયોગમાં કોઈ સૂત્રો નહોતા, પણ એમાં જે પ્રેરિત ઈએમએફ આવે એ પ્રેરિત ઈએમએફનું મૂલ્ય ભાઈ, પ્રેરિત ઈએમએફનું મૂલ્ય ભાઈ, એનું સૂત્ર શું હતું? એક કામ કરું છું, ખાલી પ્રેરિત ઈએમએફ જ લખું છું, મૂલ્ય નથી લખતો. એ પછી દાખલામાં આપણે મૂલ્ય લખી કાઢવાનું. માઇનસ એન ડી ફાય બાય ડી ટી, અને આ ફ્લક્સ કયું હોય? ચુંબકીય ફ્લક્સ થાય ભાઈ. આની ઉપરથી તમે પ્રેરિત વિદ્યુત પ્રવાહ લખો, પ્રેરિત વિદ્યુત પ્રવાહ. તો પ્રેરિત વિદ્યુત પ્રવાહ શું લખાય? વી ઇઝ ઇક્વલ ટુ IR લખાય. તો માઇનસ એન અપોન આર, આર સામે જતું રહે, ડી ફાય બાય ડી ટી. ભાઈ આ તમારું ચુંબકીય ફ્લક્સ છે, સમયની સાપેક્ષે વિકલન. ત્રીજું, ચલો પ્રેરિત વિદ્યુત ભાર લખવો હોય તો પ્રેરિત વિદ્યુત ભાર શું લખાય? I બરાબર DQ બાય ડી ટી. અને ભાઈ આ I બરાબર DQ બાય ડી ટી જે છે એમાં ધ્યાનથી જોજો, DQ બાય ડી ટી, ડીટી ડીટી ઉડાડ દઉં છું ભાઈ, ડાયરેક્ટ લખું છું, પ્રેરિત વિદ્યુત ભારનું સૂત્ર DQ બરાબર માઇનસ એન અપોન આર ડી ફાય. ભાઈ જો આ ફેરફાર મોટો હોય તો તમે DQની જગ્યાએ ΔQ અને અહીંયા ΔΦ પણ લખી શકો. જોજો એના પછી ચોથું, ભાઈ આ ચુંબકીય ફ્લક્સનું સૂત્ર લખી જ કાઢું છું. ચુંબકીય ફ્લક્સ શું આવે ભાઈ? તમારા ચુંબકીય ફ્લક્સનું સૂત્ર ΦB બરાબર બા ફઈ બા, અને ભાઈ આનું મૂલ્ય તમે લખવા જાઓ તો બા કોસ થીટા થાય. ક્લિયર? આ તમારું ચુંબકીય ફ્લક્સ થઈ ગયું. ચાલો એના પછી ભાઈ ગતિકીય ઈએમએફ. ચલો ગતિકીય ઈએમએફ એટલે ગતિના સાથે સંકળાયેલ ભાઈ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી જે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય એને આપણે શું કહેતા હતા? ગતિકીય ઈએમએફ. સૂત્ર શું હતું ભાઈ એનું? બવાલ થઈ, બવાલ થઈ. અને આની ઉપરથી ભાઈ તમે પ્રેરિત પ્રવાહ લખો તો આમાં બી વી ઇઝ ઇક્વલ ટુ IR થાય. તો I બરાબર શું થતું હતું ભાઈ? બવાલ રે. ભાઈ સૂત્રો જુઓ, આપણે થિયરી ભણ્યા હતા ને ત્યારે ટેક્સ્ટબુકમાં એ લોકોએ સ્મોલ આર અવરોધ લીધો હતો, પણ આપણે દાખલામાં કેમ કેપિટલ આર લઈએ છીએ? કારણ કે ભાઈ આપણને ઘણી વખત શું છે, ત્રિજ્યા પણ આપી હોય છે દાખલામાં, ક્ષેત્રફળ આપે πr² ને એવું, તો એમાં ત્રિજ્યા તમારે સ્મોલ આર લખવી પડે, એટલે આપણે અવરોધ કેપિટલ આર જ લખીએ છીએ. બરાબર? હવે જોજો ભાઈ, તમે લેન્સ બળ લખતા હતા, લેન્સ બળ. તમારે સળિયાને જો સતત ગતિમાં રાખવો હોય તો એની ઉપર તમારે શું કરવું પડે? બળ લગાડવું પડે. તો લેન્સ બળ શું લખાય? બિલબળ પિલ, પણ આમાં આઈની કિંમત મૂકી દો તો સૂત્ર શું થાય? જુઓ આ BVL અપોન આર થાય આઈની કિંમત, અને જોજો ધ્યાનથી, અને બી અને એલ તો હતા જ, થઈ ગયું B² VL² અને ભાઈ જો તમે પાવર લખો, પાવર યાદ છે ભાઈ, તમે કોઈ પણ પાવર લખતા હતા આપણે સૂત્ર સાબિત કરીને લાયા હતા. જુઓ તમે યાંત્રિક પાવર લખો, એનું શેમાં રૂપાંતરણ થતું હતું? વિદ્યુત પાવરમાં. અને એનું શેમાં રૂપાંતરણ થતું હતું? ઉષ્મીય પાવરમાં. અને એનું સૂત્ર હતું ભાઈ તમારું, જોજો પાવરનું, બવાલનો સ્ક્વેર, મોટી બવાલ,
बवाल नो स्क्वेर अपॉन आर। आई क्यू भाई आ तमारा त्रण सूत्रों जो जो कामना छे गति की ईएमएफ प्रेरित प्रवाह लेंस बल अने શું આવશે ભાઈ તમારો યાંત્રિક પાવર અથવા વિદ્યુત પાવર। ઓકે ભાઈ આમાં પહેલામાં આપણા જે એડી પ્રવાહ છે એમાં કોઈ આપણા સૂત્ર નથી। જો આઠમું ભાઈ અગત્યની વસ્તુ હવે છેલ્લે જુઓ ચેપ્ટરમાં આપણે શું કર્યું હતું ભાઈ આત્મ પ્રેરકત્વ। ભાઈ તમે વ્યાખ્યા પરથી સૂત્ર લખો તો એલ બરાબર શું થાય એન ફાય અપોન આઈ, યાદ આવ્યું L બરાબર એન ફાઈ અપોન આઈ। એકમ વિદ્યુત પ્રવાહ દીઠ ઉદ્ભવતું કુલ ચુંબકીય ફ્લક્સ એને શું કહેવાય ભાઈ આત્મ પ્રેરકત્વ કહેવાય। અને હવે જોજો ભાઈ આપણે યાદ રાખવા માટે શું કહેતા હતા લીના ફઈ છે ને લીના ફઈ બા આવ્યા ને જો લીના ફઈ અને ભાઈ એના પછી ભાઈ આત્મ સાંભળજો આત્મ પ્રેરિત ઈએમએફ ભાઈ આત્મ પ્રેરિત ઈએમએફ જે છે એને બેક ઈએમએફ પણ કહેવાય કારણ કે ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ એની પોતાની સાથે જ સંકળાતી હોય એટલે એને શું કહેવાય યસ આત્મ પ્રેરિત ઈએમએફ। આવડે ભાઈ તો અગત્યની વસ્તુ જો એનું સૂત્ર શું હતું આત્મ પ્રેરિત ઈએમએફનું ઈ બરાબર માઇનસ એલ ડીઆઈ બાય ડીટી એટલે કે ભાઈ આ જે આત્મ પ્રેરકત્વ જે છે જેને આપણે ઇન્ડક્ટન્સ કહીએ છીએ એનું કામ જ એ છે પ્રવાહના ફેરફારનો વિરોધ કરે। શું કરે ભાઈ પ્રવાહના ફેરફારનો વિરોધ કરે। ક્લિયર જુઓ દસમું ભાઈ અતિ લાંબા સોલેનોઇડ વડે ઉદ્ભવતું આત્મ પ્રેરકત્વ જોજો અતિ લાંબા સોલેનોઇડ વડે ઉદ્ભવતું આત્મ પ્રેરકત્વનું સૂત્ર તમારું આવું હતું મ્યુ ઝીરો એન સ્ક્વેર લા, યાદ આવ્યું જોજો ધ્યાનથી આ જે એન સ્ક્વેર છે એની જગ્યાએ જો તમે સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા લખો એન અપોન એલ થાય ને અતિ લાંબો સોલેનોઇડ છે એટલે તો જુઓ એન સ્ક્વેર બાય એલ સ્ક્વેર થાય। એકવાર એલ એલ કટ થઈ જાય જુઓ આપણને એમસીક્યુમાં સૂત્ર બહુ જ કામમાં આવશે મ્યુ ઝીરો એન સ્ક્વેર એ અપોન એલ। થિયરીમાં આપણે આ સાબિત કર્યું હતું સ્મોલ એન શું થાય એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા એટલે એકમ લંબાઈ દીઠ આંટાઓ લખો એન અપોન એલ થયું એનો હોલ સ્ક્વેર થાય પણ એકવાર સ્મોલ એલ ઉડી જાય મ્યુ ઝીરો એન સ્ક્વેર એ બાય એલ થયું। ખાસ ધ્યાન રાખજો સોલેનોઇડનું આત્મ પ્રેરકત્વ તેમાં રહેલી આંટાઓની સંખ્યાના વર્ગના સમપ્રમાણમાં હોય બહુ કામમાં આવશે। અને ભાઈ આ જ સૂત્ર આપણે માધ્યમની હાજરીમાં લખી કાઢીએ જુઓ શું માધ્યમની હાજરીમાં અતિ લાંબા સોલેનોઇડ વડે ઉદ્ભવતું આત્મ પ્રેરકત્વ શું આવે ભાઈ આત્મ પ્રેરકત્વ એલ બરાબર મ્યુઆર મ્યુ ઝીરો એન સ્ક્વેર લા। મ્યુ લખાય પણ મ્યુની જગ્યાએ આપણે સાપેક્ષ પરમીએબિલિટી સ્વરૂપમાં આવું લખીએ છીએ। ફરી વખત અહીંયા પણ તમે આ સૂત્રમાં આવું લખી શકો મ્યુઆર મ્યુ ઝીરો એન સ્ક્વેર એ અપોન એલ, સમજી ગયા આની જેમ જ। ક્લિયર આ માધ્યમની હાજરીમાં લખ્યું ભાઈ। હવે ભાઈ બારમું સૂત્ર તમારું જોજો ઇન્ડક્ટરમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા
કંડક્ટરમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જાનું સૂત્ર શું લખાય? ઇન્ડક્ટરમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા ભાઈ યુબી લખાય, અને શું હતું સૂત્ર ભાઈ? હાફ એલ આઈ સ્ક્વેર. કોની યાદ અપાવતું હતું ભાઈ? ગતિ ઉર્જા, હાફ એમ વી સ્ક્વેર. અને જ્યાં આત્મ પ્રેરકત્વ શું આવે? એલ ઇઝ ઇક્વલ ટુ, જોજો, એન ફાઈ બાય આઈ મૂકી દો. જોજો, આ ચુંબકીય ફ્લક્સ હોય, એલ બરાબર એન ફાઈ બાય આઈ મૂકી દો. એકવાર આઈ આઈ ઉડી જાય તો તમે ચુંબકીય ઉર્જા આવી રીતે પણ લખી શકો, હાફ એન ફાઈ બાય આઈ. એકવાર આઈ ઉડી જાય તો એન ફાઈ આઈ, આવો જવાબ આવશે. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. અને અગત્યની વસ્તુ જુઓ ભાઈ, ઇન્ડક્ટરમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા ઘનતા, ઇન્ડક્ટરમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા ઘનતા, ચલો ચુંબકીય ઉર્જા ઘનતા શું કહેવાય? ભાઈ સ્મોલ યુ વડે દર્શાવાય. અને એનું સૂત્ર આપણે ભાઈ દાખલામાં લાયા હતા, પણ એટલા માટે લખ્યું કારણ કે આપણે એને વિદ્યુત ઉર્જા ઘનતા સાથે સરખાવતા હતા કેપેસિટરની હાફ એપ્સિલોન ઝીરો ઈ સ્ક્વેર, એની સાથે બી આપણે આને સરખાવતા હતા. થઈ ગયું ભાઈ? જો આ બધા જ સૂત્રો તમારા ઇન્ડક્ટર વાળા એટલે કે આત્મ પ્રેરકત્વ વાળા થયા. ઓકે, એના પછી જોજો ચૌદમું, આત્મ પ્રેરકત્વ, સોરી અન્યોન્ય પ્રેરકત્વ ભાઈ, ચલો અન્યોન્ય પ્રેરકત્વમાં ભાઈ શું આવશે? ભાઈ તમે એમ વન ટુ લખો એટલે કે બીજા વડે, જો આને શું બોલાય? પાછળના વડે આગળનામાં ઉદ્ભવતું અન્યોન્ય પ્રેરકત્વ એમ વન ટુ શું થાય? ભાઈ બીજામાં પ્રવાહ તો પહેલામાં ફ્લક્સ થતું હતું આવું. ભાઈ પાછળના વડે આગળનામાં એટલે બીજા વડે પહેલામાં, એટલે બીજામાં પ્રવાહ પસાર કરશો તો એ જે પ્રવાહ છે એના કારણે બીજામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, અને આ ચુંબકીય ક્ષેત્ર પહેલા સાથે સંકળાય. તો આનો મતલબ શું થયો ભાઈ? જો આ અન્યોન્ય પ્રેરકત્વ થયું, તમે આનું ઊંધું સૂત્ર બી તમને લખી આપું ભાઈ, આ વન ટુ ની જગ્યાએ ટુ વન, તો પહેલા વડે બીજામાં, તો પહેલામાં પ્રવાહ અને બીજામાં ફ્લક્સ, તો આવું બી લખાય. ખબર પડી? અને જોજો એના પછી ભાઈ, અતિ લાંબા, બે અતિ લાંબા સોલેનોઇડના તંત્ર માટે, બે અતિ લાંબા સોલેનોઇડના તંત્ર માટે ભાઈ અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર શું લખતા હતા? યાદ હોય તો પેલા આત્મ પ્રેરકત્વ જેવું જ થાય. હા, પણ એમાં સૂત્ર આવું થાય, મ્યુ ઝીરો એન સ્ક્વેર લાની જગ્યાએ એન વન એન ટુ થાય. એન સ્ક્વેર હતું ને એની જગ્યાએ એન વન એન ટુ લા થશે, એલ ઇન ટુ એ, પણ એ શું થતું હતું ભાઈ? પાઈ આર સ્ક્વેર, આપણે આડછેદનું ક્ષેત્રફળ. એમાં આર વન આર ટુ કંઈ પણ લખી શકો, કારણ કે લંબાઈ બહુ જ લાંબી હોય એટલે ત્રિજ્યા એની સાપેક્ષમાં બહુ જ નાની હોય. સમજી ગયા? અને ભાઈ માધ્યમની હાજરીમાં તમે સૂત્ર લખો, તો માધ્યમની હાજરીમાં જોજો શું થાય આ સૂત્ર અન્યોન્ય પ્રેરકત્વનું, મ્યુ આર મ્યુ ઝીરો એન વન એન ટુ એલ પાઈ આર વન સ્ક્વેર. શું ખાલી ફરક? મ્યુ ઝીરોની જગ્યાએ મ્યુ આવે, પણ મ્યુ એટલે મ્યુ આર બરાબર મ્યુ બાય મ્યુ ઝીરો, તો મ્યુ બરાબર મ્યુ આર મ્યુ ઝીરો થઈ જાય. આવડે? અને બી આના ઉપરથી આપણે રેસીપ્રોસિટી થિયરમ લખતા હતા, રેસીપ્રોકલ એટલે વ્યસ્ત થાય. ચલો રેસીપ્રોસિટી થિયરમનો મિનિંગ શું?
भाई पहला वड़े बीजा मा होय के बीजा वड़े पहला मा होय बन्ने नु अन्योन्य प्रेरकत्व आपणे शुं कर्युं तुं बे अति लांबा सोलेनोइड माटे सरखुं અને આ સરખું અન્યોન્ય પ્રેરકત્વ હોય ને આપણે શું કહીએ છીએ યસ રેસિપ્રોસિટી થિયરમ આવડે ભાઈ જુઓ સિમ્પલ છે શું થઈ ગયું આ રેસિપ્રોસિટી થિયરમ આત્મ પ્રેરકત્વ અન્યોન્ય પ્રેરકત્વ હવે જુઓ હવે ભાઈ આપણે જોઈએ આનું પ્રેરિત ઈએમએફનું સૂત્ર પણ પહેલા વડે બીજામાં અથવા બીજા વડે પહેલામાં જોજો લઈએ કયો સૂત્ર કયું આવ્યા ભાઈ સત્તરમું આવ્યા ઓકે સત્તરે પે ખતરા તુરુ કિરાને મેં ચોરો કા રાજા તવા કે મિલા જા तो प्रेम कहानी आके सुना जा तेरो किरानी टिं 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 मैं चोरो का राजा एक प्रेम कहानी तू आके सुना जा जो जो भाई सत्तार सत्तर मु भाई પ્રેરિત ઈએમએફ પણ અન્યોન્ય પ્રેરકત્વ સ્વરૂપમાં જુઓ ભાઈ બીજામાં પ્રેરિત ઈએમએફ હોય એનો મતલબ પહેલા વડે બીજામાં હોય તો એનો મતલબ પહેલામાં પ્રવાહનો શું હોય ફેરફાર પેલા જેવું જ સૂત્ર છે ભાઈ અને ઊંધું જો પહેલામાં પ્રેરિત ઈએમએફ હોય તો બીજાના લીધે હોય તો બીજા વડે પહેલામાં તો પ્રવાહ યસ બીજામાં ફેરફાર થતો હોય એટલે તો શું થતું હોય ચુંબકીય ક્ષેત્ર પહેલા સાથે સંકળાતું હોય ધ્યાન રાખજો ભાઈ તમારું પ્રેરિત ઈએમએફનું સૂત્ર હતું ઓકે આ ખાસ ધ્યાન રાખજો એના પછી અઢારમું ભાઈ જો છેલ્લે ભાઈ એસી જનરેટર માટે એસી જનરેટરમાં ઉદ્ભવતું મહત્તમ ફ્લક્સ ઉદ્ભવતું મહત્તમ ચુંબકીય ફ્લક્સ તો આ મહત્તમ ચુંબકીય ફ્લક્સ શું લખાય બાણ ભાઈ આ બાણ થશે ચલાવના નેનો સે બાણ રે કારણ કે પ્રારંભમાં આપણે એ અને બી જે છે બંને એકબીજાને પરસ્પર કેવા લીધા હતા સમાંતર અને પરસ્પર સમાંતર હોય એટલે બંને વચ્ચે ભાઈ કોઈ ખૂણો ના હોય થીટા ઝીરો હોય એટલે તમે સમજો એ મહત્તમ થઈ જાય ચલો એના પછી ભાઈ ઓગણીસ જોજો શું કહે છે એસી જનરેટરમાં ચલો ચુંબકીય ફ્લક્સ કોઈ પણ સમયે ચુંબકીય ફ્લક્સનું સૂત્ર શું હતું યાદ હોય તો ચુંબકીય ફ્લક્સનું સૂત્ર આવું હતું ફાઇ ઓફ ટી બાણ કોસ ઓમેગા ટી આવું સૂત્ર હતું કોસ ઓમેગા ટી અને બહુ જ અગત્યનું સૂત્ર ભાઈ પ્રેરિત ઈએમએફનું સૂત્ર હતું અને પ્રેરિત ઈએમએફનું સૂત્ર શું થાય બાણ ઓમેગા સાઇન ઓમેગા ટી ખાસ ધ્યાન રાખજો વિકલન કે બહુ કામનું સૂત્ર અને આને આપણે યાદ હોય તો શું કહેતા હતા ઈ ઝીરો સાઇન ઓમેગા ટી વડે દર્શાવતા હતા તમે ઓલ્ટરનેટિંગ વોલ્ટેજનું સૂત્ર પણ કહી શકો એસી વોલ્ટેજ એટલે ભાઈ સમયની સાથે શું થાય બદલાતું રહે વારા ફરથી વારો તારા પછી મારો બસ એ જ જોજો ભાઈ
અને છેલ્લે ભૈયા મહત્તમ પ્રેરિત ઈએમએફ. ભૈયા મહત્તમ પ્રેરિત ઈએમએફનું સૂત્ર શું થાય? જોજો, મહત્તમ પ્રેરિત ઈએમએફ એનું સૂત્ર શું થશે? ઓમેગાએ બાણ ચલાવ્યો ભાઈ, એટલે બાણ ઓમેગા. ઓમેગા ખાસ ધ્યાન રાખજો, આ મહત્તમ પ્રેરિત ઈએમએફ થયું ઈ ઝીરો, અને મહત્તમ ચુંબકીય ફ્લક્સ હોય તો શું આવશે ભાઈ? બાણ. જો આ ચેપ્ટરમાં કમ્પેરેટિવલી સૂત્રો ઓછા છે, ટોપિક બી ઓછા છે ભાઈ, કમ્પેરેટિવલી થોડું નાનું ચેપ્ટર છે. ડન ભાઈ, જો આપણે આ બધા જ સૂત્રો તમારા રિવાઇઝ કરી નાખ્યા, આવડશે. જો નેક્સ્ટ ટાઈમથી ભાઈ આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, એ ભાઈ આ જ છે, આ ચેપ્ટરનું નામ જ છે, અહીંથી જ શરૂઆત કરીશું. એસી, આ ચેપ્ટરનું નામ જ એસી પ્રવાહ છે, ઉલટ સુલટ પ્રવાહ. હા, આખું પોસ્ટમોર્ટમ કરી કાઢીશું ભાઈ. તો ચલો મળીએ ભાઈ તો નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી આવજો. બાય, સી યુ, ટાટા, સબા ખેર, સાવનારા, હસ્તા લવિસ્તા, ફિર મિલેંગે, ચલતે ચલતે, ખુદા હાફિઝ, દાસ વિદાનિયા, જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ટાટા, ટેક કેર.